સામાન્ય રીતે ઉંચું પદ કે હોદ્દો ધારણ કરનાર કે કોઈ જીત હાંસલ કરનારા લોકોનું સન્માન તેના સમર્થકો ફૂલહાર બુકે કે શાલ ઉઢાડીને જ કરતા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નવા ચૂંટાઈ આવેલા ધારાસભ્ય અનિકેત ઠાકરે પોતાના સન્માનમાં નવી પહેલ કરી છે અને ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરનું સન્માન કરવા આવતા તેમના સમર્થકો કે શુભેચ્છકો

મે મારું સન્માનમાં આવતી ચીજ વસ્તુઓ કોઈને કામ લાગે તે વિચાર કરી મારું સન્માન નોટબુક પેન કે પેન્સિલ થી થાય તે હું લોકોને આહવાન કર્યું અને લોકોએ મારા આહવાનને અપાડી લીધું તેમ અનિકેત ઠાકરે જણાવ્યું હતું કારણ એવું છે કે જીત્યો તે મિત્રો સમર્થકો શુભેચ્છકો બધા જ ফুল હાર્ટી અને पुष्पगुચ્છથી સ્વાગત સન્માન કરતા હતા એમાં એક મિત્રનું સૂચન આવ્યું કે આની જગ્યાએ જો નોટબુક કે પેન કે પેન્સિલ એવાથી શુભેચ્છા વ્યક્ત કરે તો આપણે એનો સદુપયોગ પણ કરી શકીએ અને આ વસ્તુ મને ગમી ગઈ અને મેં વિનંતી કરી કે ભાઈ મને જો તમે નોટથી ને પેનથી પેન્સિલથી આવી રીતે મને શુભેચ્છા વ્યક્ત કરશો તો ગમશે અને એના પરિણામે એવા મિત્રો અને જે લોકો હવે પછી આવે છે એ લોકો નોટબુક પેન્સિલ પેન વગેરેથી શુભેચ્છાઓ વ્યક્ત કરે છે મૂળભૂત રીતે ફૂલહાર હોય ફૂલ હોય નોટબુક હોય ચોપડી હોય મૂળ તો શુભેચ્છા વ્યક્ત કરવાનું માધ્યમ છે લાગણીઓ વ્યક્ત કરવાનું માધ્યમ છે તો કોઈ આ વાત સ્વીકારી લીધી અને આ નોટબુકો પેન્સિલ પેન જે પણ જથ્થો ભેગો થઈ રહ્યો છે એનો સદુપયોગ પણ થશે એવી જગ્યાએ પહોંચશે કે જે જગ્યાએ ખરેખર આની જરૂર હોય એનો આનંદ છે આજરોજ રોજ પાલનપુરના નવનિર્વાચિત ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબની શુભેચ્છા મુલાકાત અર્થે અમે પધાર્યા હતા ત્યારે તેઓ શ્રીના સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર હેન્ડલ ઉપર અમે પોસ્ટ એક જોઈ કે ભાઈ મને મળવા આવો ત્યારે હાર ફૂલ સાફા કે સાલ નહીં પરંતુ મને મળવા આવો ત્યારે ચોપડા બોલપેન પુસ્તકો જેવી વસ્તુઓ લઈને શુભેચ્છા મુલાકાત અર્થે પધારવું ત્યારે આ વિચાર અમને ખૂબ જ પસંદ આવ્યો અને અમે સાહેબશ્રીને શુભેચ્છા મુલાકાતના અંદર સાહેબને પુસ્તકો તેમજ નો ચોપડા બોલપેન સાહેબશ્રીને ભેટ કરી આ વિચાર થકી જે ગરીબ બાળકો છે જેમના સુધી અભ્યાસ સામગ્રી નથી પહોંચતી તેવાને આ કામે આવશે અને પાલનપુરના આવા સારા વિચારવાળા ધારા ધારાસભ્યશ્રી મળ્યા છે તેનો અમને ખૂબ જ ગર્વ છે અને પાલનપુરવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ पंचाल दैविक